डभोई तालुकाना सांसद गीताबेन राठवाए चांदोद पंथकनी मुलाकात लीधी हती। चांदोद विस्तारनी मुलाकात लेता केवड़िया सुधी निर्माण पामी रहेली ब्रॉडगेज रेलवे अंतर्गत चांदोद पासेना फुलवाड़ी सरणोर पासे बनेला नाळाओथी आसपासना खेतरोमां पाणी भराता होय खेडूतोए तेमने रजूआत करी हती। पूरना पाणीना परिणामे खेडूतोनी जमीन अने पाकने नुकसान थयुं होय सांसद गीताबेन राठवाए मुलाकात लीधी हती। पूरनी थपाटोना कारणे नदी किनारानी भेखड़ोनुं धोवाण थतुं होय संरक्षण दीवाल बनावा नगरजनोनी रजूआत हती। नदी किनारे मुलाकात दरमियान ऐतिहासिक मल्लाराव घाटना किनारे आरतीनो पण लाभ लीधो हतो। वर्षोथी पूरना प्रवाहथी चांदोदना नदी किनाराना पूर्व विस्तारनुं सतत धोवाण थतું રહેતા સંરક્ષણ દિવાલ યુદ્ધના ધોરણે બનાવાય તેવી નગરજનોની ખાસ રજૂઆત હતી। સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રશ્નોના ઉકેલની બાહેંધરી આપી હતી। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયેલા લાખો ક્યુસેક પાણીના કારણે ચાંદોદ પંથકમાં પૂર ફરી વળ્યા હોય ભારે તારાજી સર્જી છે, ત્યારે આ નુકસાનીનું નિરીક્ષણ કરવા છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા શુક્રવારે ચાંદોદ પંથકની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને નર્મદા નદીના પૂર બજાર વિસ્તાર રહેણાંક વિસ્તાર સહિત કાંઠા કિનારાના ખેતરોમાં ફરી વળ્યા હતા, જેથી પંથકમાં મોટા પાયે નુકસાની થવા પામી છે। ચાંદોદ મુલાકાતે આવેલા સાંસદ ગીતાબેન રાઠવાએ અસરગ્રસ્ત વિસ્તારો સહિત ખેડૂતોની મુલાકાત લીધી હતી, સાથે સાથે બોટમાં બેસી નદી કિનારાઓનું નિરીક્ષણ કર્યું હતું। ઉપરાંત ચાંદોદથી કેવડિયા સુધી નિર્માણ પામી રહેલ બ્રોડગેજ રેલવે અંતર્ગત પંથકમાં બનેલા રેલવે નાળાઓથી આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને નુકસાની વેઠવી પડતી હોય ખેડૂતોએ યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી। તો સાથે ડભોઈના ભાજપા અગ્રણી અશ્વિનભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર મુલાકાત અને નિરીક્ષણ બાદ તેઓએ ચાંદોદના ઐતિહાસિક મલ્લારાવ ઘાટના કિનારે ચાંદોદના ભૂદેવોના હસ્તે નર્મદા પૂજન સહિત માતાજીની દિવ્ય આરતીનો લાભ મેળવ્યો હતો। સાંસદે વિસ્તારની સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી હતી। આજે આમ તો પહેલા શરૂઆત નર્મદા જિલ્લાથી કરી અને અહીંયા ચાંદોદ ગામમાં જે નર્મદાનું પાણી જે ખેતરોમાં ફરી વળ્યું એની પણ હું નિરીક્ષણ કર્યું। ઘણા બધા ખેડૂતોને ઘણું બધું નુકસાન છે, પાક સદંતર નિષ્ફળ જવા પામ્યો છે, તો એના માટે હું હમણાં જ એસડીએમને પણ રજૂઆત કરી અને તાત્કાલિક આનું સર્વે થાય અને આ જે નુકસાન થયેલું છે એવા ખેડૂતોને સહાય મળે એ માટે હું એસડીએમને સૂચના પણ આપી છે। સાથે સાથે અત્યારે નવી રેલવે બની રહી છે એના માટે જે ગરનારું છે અહીંયા વાવડીને ફૂલવાડીને એ ગામમાં, તો ત્યાં પણ રેલવેના લીધે જે નીચાણવાળા ભાગમાં ખેતીના પાકને ખૂબ જ નુકસાન થયું છે ત્યાં પાણી જવાનો કોઈ નિકાલ નથી એ પણ હું જોયું અને જોયા પછી હું રેલવે તંત્રને ફોન કરીને આ માટે સૂચના આપી છે અને આ કામ પણ વહેલી તકે થાય એવો હું પ્રયત્ન કરીશ। આ જો નારું બની જાય તો આ ખેડૂતોનું જે ખેતરોનું પાણી છે એ નીકળી જાય અને ખેડૂતોના પાકમાં નુકસાન ન થાય, સાથે સાથે અહીંયામાં નર્મદા મૈયાના ઘાટ ઉપર મને પૂજા કરવાનો મોકો મળ્યો, સાથે સાથે આરતીનો પણ લાભ લીધો। આજે હું અહીંયા ચાણોદ આવીને ખૂબ આનંદ અનુભવું છું, સાથે સાથે અમારા અશ્વિનભાઈ તમામ અહીંયાના અમારા વડીલ કાર્યકર્તાઓ મારી સાથે અહીંયા ઉપસ્થિત છે। પેલા સર્વે થયા હશે, મંજૂર પણ થયા હશે, પણ અત્યારે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારમાં પણ આપણા માનનીય મોદી સાહેબ વડાપ્રધાન તરીકે બેઠા છે ત્યારે આ જે કંઈ કામો છે એનું સૂચન ગુજરાત સરકારને કરીશ અને તાત્કાલિક આનો નિકાલ થાય એવો હું ને ધારાસભ્ય શાસ્ત્રી સાથે મળીને અમે એનું કામ જલ્દી થાય એવા પરિપૂર્ણ અમે સૂચનો કરીશું અને સાથે સાથે આ ઘાટ પણ મંજૂર થયેલ છે એ કામ પણ જલ્દી થાય એવા અમારા પ્રયત્નો હશે।